हेलो किड्स, आई होप ऑल आर सेफ। वेलकम बैक अवर गुजराती क्लास। गया वीडियो में आपणे 11 થી 20 अंक જોયેલા, तो आजे आपणे આગળના વ્યંજન જોઈશું। સ્ટુડન્ટ્સ, તો આપણો પહેલો વ્યંજન છે ચ। ચ ચકલી નો ચ, ચ ચશ્મા નો ચ, ચ ચમચી નો ચ। ત્યાર પછી છે છ। છ છત્રી નો છ, છ છછુંદર નો છ, છ છરી નો છ। ત્યાર પછી છે જ। જ જમરૂખ નો જ, જ જલેબી નો જ, જ જગ નો જ, અને લાસ્ટ છે જ। જ ઝરણા નો જ, જ જબલા નો જ, અને જ ઝાડ નો જ। તો આ હતા આપણા આજના વ્યંજન જે મેં તમને બોલીને બતાવ્યા। હવે આપણે લખતા શીખીશું કે કેવી રીતે લખાય। સ્ટુડન્ટ્સ, તો આ છે આપણો પહેલો વ્યંજન ચ। પહેલા એક ઊંધો સી, સર્કલ, કર્વ લાઈન અને એક સ્ટેન્ડિંગ લાઈન, તો આ બની ગયો આપણો ચ, ચ ચકલીનો ચ। ત્યાર પછી છે છ, છ છત્રીનો છ, તો પહેલા એક સીધો સી, પાછો એક સીધો સી, કર્વ લાઈન અને એક સર્કલ, તો આ બની ગયો છ, છ છત્રીનો છ। ત્યાર પછીનો વ્યંજન છે છ, છ જમરૂખનો છ, તો પહેલા એક સર્કલ, એક સ્લાન્ટિંગ લાઈન, પાછો એક સર્કલ અને પાછી એક સ્લાન્ટિંગ લાઈન, તો આ બની ગયો છ, છ જમરૂખનો છ। અને છેલ્લો વ્યંજન છે છ, છ ઝરણાનો છ, તો એક સીધો સી, પાછો એક સીધો સી અને એક સ્લાન્ટિંગ લાઈન, તો આ બની ગયો છ ઝરણાનો છ। સ્ટુડન્ટ્સ, તો આ હતા આપણા આજના વ્યંજન। તો આવી રીતે તમારે તમારી ટેક્સ્ટબુકમાં અને નોટબુક્સમાં લખવાના છે અને બોલવાના છે। બાય બાય।